પૂજ્યશ્રી ભારતીબાપુ આપણી સાથે છે. આપણે પૂજ્યશ્રીને સાદર વિનંતી કરીએ એમના આશીર્વચન માટે. ॐ वन्दे देवोमापतिं सुरगुरु वन्दे जगत् कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवहनिनयनं वन्दे मुकुन्दः प्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपः करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये अतुलितवलधामं हेमशैलाभदेहम् अतुलितवलधामं हेमशैलाभदेहं धनुजवनकृशानं ज्ञानिनां अग्रगण्यं सकलगुणनिधानं वानरामणामधीशं रघुपतिप्रियभक्तं वादुदातं नमामि रघुपतिप्रियभक्तं वादुदातं नमामि रघुपतिप्रियभक्तं वातुजातं नमामि. કર્ણાવતી મહાનગરમાં વિશ્વદનીય પૂજ્ય મોરારીબાપુની રામકથાનો પ્રારંભ શુભ સંકલ્પના હેતુઓ માટે થવા જઈ રહ્યો છે, ત્યારે આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રમાં ચાલતી અનેક પ્રવૃત્તિઓમાંથી ઈશ્વરને સૌને પ્રાર્થના કરીએ કે આ મંગલ રામકથાના આયોજકના હેતુઓ સ્તરે અને સાથે સાથે રાષ્ટ્રમાં વિશ્વદેવો ભવની ભાવના સૌના મનમાં જાગે એવી ભાવના સાથે આપ સૌએ જ્યારે આવો સુંદર શિવરાત્રિના મહાપર્વ પૂર્વે આવું સુંદર આયોજન થયું છે. ગુજરાત સરકાર દ્વારા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અત્યારે ગિરનારમાં આવતું મહાશિવરાત્રિ પર્વ એને કુંભ મેળો જાહેર કરીને અનેક પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ આપણા આમ તો ચાર મહાકુંભ એમાંનો એક કુંભ હમણાં જ મોરારીબાપુની કથા દ્વારા આપણે સૌએ એને સંપન્ન કર્યો અને આજે મને આવતા થોડું મોડું થયું. એનું કારણ મેળા અંગેની એક મિટિંગ ત્યાં આપણા શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ભાઈ ચુડાસમા, વનમંત્રી શ્રી વસાવા સાહેબ,
વગેરે બધા સંતોની ઉપસ્થિતિમાં મેળાનું એક આયોજન થઈ રહ્યું હતું. આપણે સૌએ ગૌરવ અનુભવીશું કે ગુજરાત રાજ્યના મહાતીર્થસમા ગરવા ગિરનારની છાયામાં મહાશિવરાત્રિના પર્વે ગુજરાત સરકાર દ્વારા અને સાધુ સંતોના સહયોગ દ્વારા જ્યાં 3 તારીખે અહીં પૂર્ણાહુતિ થયા પછી પૂજ્ય બાપુશ્રી પણ ત્યાં પધારવાના છે અને એવું સુંદર સરકારશ્રી દ્વારા અને સંતો દ્વારા મહાશિવરાત્રિના પર્વની અનેકવિધ તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આપ સૌને આ મહાશિવરાત્રિ પર્વના કુંભનું પણ સૌને સરકારશ્રી વતી અને અમારા સંતો વતી આપ સૌને ખૂબ ખૂબ ભાવભીનું આમંત્રણ આપી મારા શબ્દોને વિરમું છું. અસ્તુ. જય ગિરનારી.